પેટલાદની એક કંપનીએ ભરૂચ જિલ્લામાં અનેક ગામોમાં કરિયાણાની દુકાનો ખોલી અપાવવાના બહાને ડિપોઝિટ પડાવી લઈ અંદાજે 50 લાખનો ઉપરાંતનો ફુલેકુ ફેરવતા ખળભળાટ ઉભો થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર આણંદની સરવૈયા મસ્જિદ પાસે યશા બંગલોજમાં રહેતા રફીકભાઈ પઠાણ અને તેની પુત્ર સફીક ખાન પઠાણે પલક ગ્લોબલ કંપની નામે કરિયાણાની દુકાન ખોલી આપવાની ચેઇન સિસ્ટમ બનાવી હતી, જેની ઓફિસ પેગલાદમાં શરૂ કરાઈ હતી. પલક કંપનીના નામે તેઓ રૂપિયા 1 લાખ ડિપોઝિટ લઈ ફરાર કરી કરિયાણાનો સામાન આપતા હતા. તે જે એજન્સી વેચતી અને તેના બદલામાં કંપની તેની દુકાનનું ભાડું રૂપિયા 10,000, સંચાલકનો પગાર રૂપિયા 5,000 અને એક અન્ય માણસનો પગાર રૂપિયા 5,000 મળી એજન્સીને માસિક રૂપિયા 20,000 આપવાનો કરાર કર્યો હતો. ભરૂચ જિલ્લામાં એરિયા મેનેજર અને મેનેજર તરીકે જંબુસરના રૂવાડ ગામના નતવંતસિંહ લક્ષ્મણસિંહ ચૌહાણ, વિક્રમ કે જાદવ અને સુરવણસિંહ પરમાર, જાડેખર જગન્નાથપુરીના સોના, મહેન્દ્રસિંહ અમરસિંહ ગોયલ, તવરા ગુણવંતભાઈ ગોયલ કામ કરતા હતા, જેમણે ભરૂચ જિલ્લાના વિવિધ ગામમાં એજન્સીઓ ઊભી કરી હતી. દીકરીના ગામમાં જીતેન્દ્ર પાટણ વડિયા અને મુકેશ આર જાદવ, સેગલા ગામમાં જાગૃતિબેન જાદવ, નિકોરાના પ્રવીણભાઈ પટેલ અને બદલપુરના ઈશ્વરભાઈ પ્રજાપતિ સહિત જિલ્લામાંથી ઘણા લોકોને કંપની સાથે જોડાયા હતા. રૂપિયા 1-1 લાખ લઈ કંપનીએ તમામ એજન્સીઓને કરિયાણાનો સામાન ભરી આપ્યો હતો, જેના રોજિંદા વેચાણને વકરો પણ કંપની લઈ જતી હતી. થોડા સમય માટે અમુક એજન્ટોએ કરાર મુજબ ભાડું અને પગાર પણ કંપનીએ ચૂકવ્યા હતા. જોકે જિલ્લામાં ઠેર ઠેર એજન્સીઓ ઊભી થઈ જતા લોકોને લાખો રૂપિયાનો ચૂનો ચોપડી કંપનીએ ઓરિસ્સામાં શટર પાડી દીધા હતા. જિલ્લાની એજન્સીઓને સમયસર માલ સામાન અને ભાડું તથા પગાર ન મળતા તેમણે કંપની પાસે ઉઘરાણી કરતા કંપની માસિક રફીક પઠાણ અને સફીક પઠાણે ગલ્લા તલ્લા શરૂ કર્યા હતા. જિલ્લામાં કામ કરતા એરિયા મેનેજર અને મેનેજરોએ પણ કંપની તમારા રૂપિયા પાછા આપી દેશે તેવી બાંયધરી આપી હતી. સફીક પઠાણ એજન્સીઓને 1-1 લાખની આસપાસના એડવાન્સ ચેક આપ્યા હતા, જોકે તેમાંથી મોટાભાગના લોકોના ચેક રિટર્ન થયા હતા, જેના પગલે લોકોએ પોતે ઠગાઈનો ભોગ બનતા હોવાનો અહેસાસ થતા પેટલાદ દોડી ગયા હતા. જોકે ત્યાં જોતા કંપનીને તાળા મારી લોકોના લાખો રૂપિયાનું ફુલેકું ફેરવી ઠગફરાર થઈ ગયા હતા. કરિયાણાની દુકાનના નામે લાખોની છેતરપિંડી કરનાર પિતા પુત્ર સામે ભરૂચ જિલ્લાની એજન્સીઓએ પોલીસ ફરિયાદ કરતા ચક્રોગતિમાન કર્યા છે. અવિ સૈયદ, S9 ન્યૂઝ, ભરૂચ.